नमस्कार विद्यार्थी वाली मित्रों, अपनो स्वागत करू छू एकेसी कॉलेज मा। आप सब मजा मा छो? आपी एवी अपेक्षा साथे आपनी समक्ष एक विशिष्ट प्रकारनी या संकट भरा संजोगो एवा उभा थया छे। COVID-19 महामारीना रूप में अपने एक लॉकडाउन मिल्यु तुं तो के धीमे धीमे पूर्ण थत जाए। लॉकडाउन की परिस्थिति में अपने आ परिस्थिति बदली न सकी एम हो तो कारण के मणस परिस्थिति साथ जीवे छे। दरेक परिस्थिति व्यक्ति ने सुख आपे भी होती नहीं, त्यारे केटलीक परिस्थितिओ अपना नियंत्रण बार नहीं हो, अपना नियंत्रण में न हो, त्यारे डापण भर्यु ए छे के परिस्थिति ने अपने सहजताथी स्वीकारी लेवी जोईए, अपनी जात ने बदलवी जोईए, एमनी साथे एडजस्टमेंट साधवा प्रयत्न करवो जोईए। एटले आजे आपणे मोटा भागनो समय आवी परिस्थितिनी अंदर नवराशनो समय छे आपणो ए मनोरंजनमां पसार करीए छीए। सेलफोननो उपयोग करी सोशियल मीडियामां वधारेमां वधारे उपयोग करी आपणे समय पसार करीए छीए, जेने कारणे आपणी आजूबाजूनुं वातावरण छे, पर्यावरण छे, दूषित थयुं छे, जेनाथी आपणे एक नकारात्मक ऊर्जा आपणी आजूबाजूमां रही छे। अने आ नकारात्मक ऊर्जाने कारणे जे आपणी अंदर सकारात्मक ऊर्जा छे दूर जती जाय छे। मोटा भागनी प्रवृत्ति आपणे समय पसार करवा माटे मात्र समय पसार करवा माटे ज उपयोग करीए छीए। नकारात्मक समाचार सांभळवा आपणी अंदर नकारात्मक ऊर्जा उभी करे, એટલે કે માણસ પોતાની ભૌતિક રીતે સુખી સંપન્ન લાગે છે પણ આંતરિક રીતે કેટલેક અંશે દુઃખી છે। એમની પાછળ દાખલા તરીકે આપણે બહાર છે સારો બંગલો બનાવીએ, મકાન બનાવીએ, રંગરોગાન કરીએ, આપણા કપડાં સારા પહેરીએ, આ બહારની રૂપરંગને આકાર આપીએ છીએ સારો, પણ આપણી આંતરિક કેટલીક જરૂરિયાતો છે, આપણી કેટલીક શક્તિઓ છે, આપણી કેટલીક મર્યાદાઓ છે, એમને આપણે ઓળખતા નથી। એટલે કેટલીક ચિંતાઓ આપણે કોરી ખાતી હોય, વ્યક્તિ સમૂહમાં રહેવા છતાં એકલતા અનુભવતો હોય, અકારણ ભય અનુભવતો હોય, એટલે કે ફોબિયાનો ભોગ બનતો હોય છે વ્યક્તિ, અને એને કારણે વધારે ને વધારે વ્યક્તિ સ્ટ્રેસમાં આવી જતો હોય છે। જો કે આજે એક પછી એક પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે જેને કારણે માણસ આ સ્ટ્રેસમાંથી બહાર નીકળી શકતો નથી, પછી એ પરિસ્થિતિ બાહ્ય હોય યા આંતરિક હોય, કે વાતાવરણજન્ય હોય યા કુદરતી હોય, કોઈ પણ પરિસ્થિતિ વ્યક્તિના જીવનને ખલેલ પહોંચાડે છે। ટૂંકમાં આવી બધી પરિસ્થિતિઓથી આપણે બહાર નીકળવું હોય, એનાથી બચવું હોય તો આપણી જાતમાં કેટલોક બદલાવ લાવવો જોઈએ, આપણી જીવનશૈલી બદલાવવી જોઈએ, કારણ કે વધારે ને વધારે દુઃખ અને સ્ટ્રેસ લાવતી હોય તો આપણી જીવનશૈલી છે આજની લાઇફસ્ટાઇલ છે, એમાં બદલાવ લાવવાની જરૂર છે, આપણી ટેવો બદલવાની જરૂર છે, શું ટેવોનું ઘડતર કરવાની જરૂર છે। શું ટેવો એટલે કેવું? તો કે સવારે વહેલું ઉઠવું, કસરત કરવી, યોગ પ્રાણાયામ કરવા, સારા સારા મહાનુભાવોના પુસ્તકો વાંચવા, જીવનચરિત્રો વાંચવા, એનાથી આગળ જઈએ તો આપણું વર્તમાન જીવન છે આપણું એ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી થોડું ભરેલું છે, એટલે આધ્યાત્મિક દ્રષ્ટિકોણમાં મંત્રશક્તિ, કેટલાક એવા મંત્રોચ્ચાર કરવા સવારે ઉઠીને, તો જેને કારણે આપણા જીવનની અંદર કેટલીક હળવાશ આવે અને આપણું જીવન છે એ સરળ બનતું જાય, સહજ બનતું જાય, અને સુખ પોઝિટિવ ઉર્જાઓ, સકારાત્મક ઉર્જાઓ આપણી અંદર ઉત્પન્ન થતી જાય છે। કારણ કે જીવનની અંદર વ્યક્તિ જેટલા વ્યક્તિ સફળ છે એમની પાછળ એક જ કારણ છે કે સફળ વ્યક્તિ દરેક સમયે કંઈક ને કંઈક શીખતો રહ્યો છે, કંઈક રચનાત્મક કાર્ય કરતો રહ્યો છે। જ્યારે નિષ્ફળ વ્યક્તિ છે જીવનની અંદર એ પોતાનો સમય મોટે ભાગે મનોરંજનમાં પસાર કરતો રહ્યો છે। એટલે આપ સર્વને મારે એક નમ્ર અપીલ કરવાની છે કે આપનો આ સમય છે જે એમાં તમે એટલું એવું ન વિચારો કે આ પરિસ્થિતિ ક્યારે દૂર થાય, આ પરિસ્થિતિ દૂર થાય એની રાહ જોઈને બેઠું રહેવાનું નથી, કોલેજો શાળા કોલેજો ક્યારે ચાલુ થાય, ક્યારે આપણા લેક્ચર ચાલુ થાય આ વિચારવાનું નથી,
પણ વર્તમાન પરિસ્થિતિ જે તમારી છે એ પરિસ્થિતિનો રચનાત્મક ઉપયોગ કરવા માટે થઈ અને એક જ કોલેજ ચેનલ છે યુટ્યુબની અંદર, એમની અંદર દરેક પ્રોફેસર પોતાના સબ્જેક્ટના વિડીયો મૂકે છે, એ વિડીયોનો સદુપયોગ કરો. માત્ર સોશિયલ મીડિયામાં સેલફોનનો ઉપયોગ કરી મનોરંજન માટે નહીં, પણ 2 કલાક એવી પણ ફાળવો તમે કે જેથી કરી અને તમારો સમય છે એનો સદુપયોગ થાય. આવેલી પરિસ્થિતિ છે એ ક્યારે દૂર થાય, એ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ એના વિશે વિચારવા કરતાં રચનાત્મક કાર્યો કરી અને એવા કાર્યો કરવા કે જે સંકટભરી પરિસ્થિતિમાં સાથે જોડાઈ જાય અને યાદગાર બની જાય, એની સાથે એટલું કહેતા હું તમને હવે પછી આગળના અભ્યાસક્રમ અંગેનો વિડીયો પણ મૂકીશ. પણ આજે આ વિડીયો દ્વારા હું તમને એટલું સજેશન કરવા માગું છું કે જે પરિસ્થિતિ તમારી સામે આવી છે એ પરિસ્થિતિને સહજતાથી સ્વીકારી અને એનો સદુપયોગ કરો, રચનાત્મક કાર્ય કરો તો વધારે સારું. જય હિન્દ, જય ભારત.